સુરત જિલ્લાના બારડોલી અને હરિપુરા ગામ ખાતે 19 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવનાર છે. ત્યારે સુરત જિલ્લાનું બારડોલી તાલુકાનું હરિપુરા ગામ નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે અનેક રીતે જોડાયેલું છે અને 1956માં સુભાષ બાબુ કોંગ્રેસના અધિવેશનમાં અહીં આવ્યા હતા, જેથી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 19મી જાન્યુઆરીના રોજ હરિપુરા તેમજ બારડોલી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે કાર્યક્રમ ઉજવણી કરવાના ભાગરૂપે તડામાર તૈયારી ચાલી રહી છે, જેમાં જિલ્લા પોલીસ દ્વારા રિહર્સલના ભાગરૂપે બારડોલી નગરના રાજમાર્ગ પર પરેડ કરવામાં આવી હતી. તારીખ 19 જાન્યુઆરીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અમૂલ્ય યોગદાન જેમણે આપ્યું છે એવા આદરણીય સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના કોમેમોરેશન નિમિત્તે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. માન્ય પ્રધાનમંત્રીશ્રી, માન્ય ગૃહમંત્રીશ્રી, કેન્દ્ર સરકાર તેમજ તમામ ડિગ્નિટરી આ તમામ કાર્યક્રમોમાં સામેલ થઈ રહ્યા છે. એના અનુસંધાને અહીં હરિપુરા ખાતે જે અધિવેશન યોજાયું હતું અને આદરણીય સુભાષચંદ્ર બોઝ અહીં આવ્યા હતા, એમની સાથે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અનેકવિધ એવા મહાન વિભૂતિઓ અહીં આવેલા હતા. એમની અનુસંધાને સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી સ્વરૂપે સુરત જિલ્લાના હરિપુરા અને બારડોલી ખાતે અનેકવિધ કાર્યક્રમો 19મી જાન્યુઆરી સવારના 6:30 વાગ્યાથી શરૂ થનાર છે. હરિપુરા ખાતે 6:30 વાગે બાળકો પ્રભાત ફેરી કરશે, 300થી વધુ બાળકો એમાં ભાગ લેશે. ત્યારબાદ 7 વાગે હરિપુરા સુભાષ ચોકથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પણ સેંકડો લોકો અને પોલીસ તથા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ જોડાશે. ત્યાં હરિપુરા ખાતે આર્ટ ગેલેરીમાં એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ મહાનુભાવો નિહાળશે. ત્યારબાદ અહીં બારડોલી ખાતે 8:30 વાગ્યાથી એક લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે, તથા 9 વાગેથી જલારામ મંદિરથી લઈ અને અહીં સ્વરાજ આશ્રમ તેમજ બારડોલી કોલેજ ખાતે એક પરેડનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 12થી વધુ પ્લેટૂન રહેશે અને અહીં ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, પછી ગુજરાત પોલીસના જાબાજ બાઇક સ્ટન્ટ, મહિલા રાઇફલ ડ્રિલ યોજાશે અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં છે. અહીં પણ મહાનુભાવો પધારશે
અને આ પ્રકારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે એક મોક રિહર્સલ કરવામાં આવેલ હતી અને આ પ્રેક્ટિસ હજી આવનારા 2 દિવસ સુધી રહેશે. આપ સૌને આ કાર્યક્રમમાં અને આ દેશની આઝાદીના લડવૈયાઓની કુરબાનીને યાદ કરવા માટે જોડાવા માટે અહીંથી અપીલ કરીએ છીએ. ધન્યવાદ.